हेलो नमस्कार विद्यार्थी मित्रों, आज આપણે જે છે કમ્પોઝર કેવી રીતે યુઝ કરો તેના વિશે થોડીક માહિતી મેળવીશું. કમ્પોઝરના આઈડી વિશે થોડોક સમજ મેળવી લઈએ, એમના ઇન્ટરફેસને સમજી લઈએ, જેથી કરીને આપણને કોઈપણ પ્રકારનો વેબ પેજ અથવા તો વેબસાઇટ બનાવવામાં સરળતા પડે. ઓકે, તો એમના માટે સૌથી પહેલાં તો આપણે વેબ પે જો વેબ વેબસાઇટ બનાવવા માટે જે કમ્પોઝર આઈડીનો ઉપયોગ થાય છે તેમના ઇન્ટરફેસ વિશે આપણે સમજીએ, એમનો ઇન્ટરફેસ આપણે સમજી લઈએ. તો સૌથી પહેલા તો અહીંયા આપણને એક કમ્પોઝર કરીને જે આઇકન તમને આપેલું છે હાલ, ઓકે, તો એ જે છે કમ્પોઝર, ઓકે, એમના ઉપર ડબલ ક્લિક કરશો એટલે અહીંયા કમ્પોઝર ઓપન થઈ જશે. તો તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે અહીંયા કમ્પોઝર આઈડી તમારી સમક્ષ રજૂ થયેલું છે. હવે આપણે એમના ઇન્ટરફેસ વિશે જોઈ લઈએ ફટાફટ. ઓકે, તો સૌથી પહેલાં તમને જે આપેલું છે ફાઇલ એડિટ વ્યૂ ઇન્સર્ટ ફોર્મેટ ટેબલ એન્ડ ટૂલ્સ એન્ડ હેલ્પ, તો આ બધા જે છે એને મેનુબાર તરીકે ઓળખવામાં આવે છે. આ બધા મેનુ મેનુબાર ઉપર જોવા મળે છે, કોઈ બી મેનુનો તમે ઉપયોગ કરી શકો છો. હવે એમના પછી નેક્સ્ટ આવે છે ન્યૂ, ઓપન, સેવ, પબ્લિશ, બ્રાઉઝ. ઓકે, આ બધા જે ઓપ્શન તમને આપવામાં આવેલા છે બરાબર, તો એ બધા જે છે એ સ્ટાન્ડર્ડ કમ્પોઝિશન ટૂલબાર ઉપર આપવામાં આવેલા છે, અને કમ્પોઝિશન ટૂલબાર કેવા છે. ઓકે, અને એમના પછી તમને જોવા મળે છે બે ફોર્મેટિંગ ટૂલબાર આપ્યા છે, ફોર્મેટિંગ ટૂલબાર 1 એન્ડ ફોર્મેટિંગ ટૂલબાર 2. ઓકે, ફોર્મેટિંગ ટૂલબાર 1નો ઉપયોગ ક્યારે કરવાનો, તો અહીંયા તમને જે આગળ ધોરણ 10ની અંદર તમે અલગ અલગ એચટીએમએલના ટેગ શીખી ગયા, ઓકે, તો એવી જ રીતે અહીંયા પણ તમને અલગ અલગ કહેવાય ને કે પોર્શન આપેલા છે, બોડી ટેક્સ, પેરેગ્રાફ લખો, પેરેગ્રાફ સિલેક્ટ કરવાનો, હેડિંગ આપવું હોય તો હેડિંગ લખવાનું સિલેક્ટ કરવાનું. ઓકે, હેડિંગ 1 થી 6 હોય તમે બધાએ જોયેલું છે, H1 થી લઈ H6 સુધી, તો એ અહીંયા તમને જોવા મળશે. ઓકે, એડ્રેસ માટે તમારે કોઈ ફિલ્ડ લેવાની હોય તો એના માટે તમારે એડ્રેસ ફિલ્ડ તમને આપેલી છે. એમના પછી પ્રી ફોર્મેટ આપેલું છે, તો પ્રી ફોર્મેટ કેના માટે યુઝ થાય છે, ઓકે, તો કોઈ બી લખાણ છે જેવું તમે નોટપેડની અંદર લખો છો એવું તમારે વેબ બ્રાઉઝરમાં દર્શાવવું છે, તો એમના માટે પ્રી ફોર્મેટનો ઉપયોગ કરવામાં આવે છે. તો આપણે આગળ વધીએ, અહીંયા બોડી જ રહેવા દઈશું બરાબર. અહીંયા તમે જોઈ શકો નંબર લિસ્ટ એડ કરી શકાય, અહીંયા તમે જોઈ શકો છો કે બુલેટ્સ એડ કરી શકાય છે, અલાઇમેન્ટ સેટ કરવી હોય તો એના માટે ફોર્મેટિંગ ટૂલબાર 2નો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, સૌથી પહેલાં તમે જોઈ શકો છો કે અહીંયા કર્સર જે જગ્યા પર હાલ છે, ઓકે, તો એ તમે અત્યારે જે જોઈ રહ્યા છો તો એ આ જે છે એને આપણે ફોન્ટ ટાઈપ્સ કહીએ છીએ, અલગ અલગ ટાઈપના ફોન્ટ આપણે સિલેક્ટ કરી શકીએ. એમની બાજુમાં એટલે કે આ જે દેખાય છે બરાબર, તો એ જે છે ફોન્ટ કલર સિલેક્ટ કરવાનો, આ જે દેખાય છે તમને ફોન્ટનો બેકગ્રાઉન્ડ કલર સિલેક્ટ કરી શકાય. ઓકે, તો એ અહીંયાથી થશે. ઓકે, એમના પછી અહીંયા બે એ આપેલા છે તમને, તો એ જે છે ફોન્ટની સાઇઝ ઇન્ક્રીઝ કરવા માટે, ડિક્રીઝ કરવા માટે. એમના પછી બી આઈ યુ આપેલું છે, એટલે કે બોલ્ડ, ઇટાલિક એન્ડ અંડરલાઇન. એમના પછી આપ્યું છે અલાઇમેન્ટ. આ બધી જે ફોર્મેટિંગ માટે, ટેક્સ્ટ ફોર્મેટિંગ માટેનું તમને જે આવે એ બધું ફોર્મેટિંગ ટૂલબાર 2માં જોવા મળશે. એમના પછી નેક્સ્ટ આવે છે સાઇટ મેનેજર. સાઇટ મેનેજર અને પેજ એરિયા બંને કમ્પોઝરને વચ્ચેના ભાગમાં જોવા મળે છે, એટલે કે તમને એવો પ્રશ્ન પૂછાય કે કમ્પોઝરના વચ્ચેનો ભાગ જે છે મધ્ય ભાગ કેટલા ભાગમાં વિભાજિત કરેલ છે, તો 2 ભાગમાં વિભાજિત કરવામાં આવેલો છે. એક સાઇટ મેનેજર એટલે કે ડાબી બાજુ આવશે અને પેજ એરિયા. ઓકે, તો આ બંને વસ્તુ તમે જોઈ શકો છો. આ જે છે સાઇટ મેનેજર છે. ઓકે, સાઇટ મેનેજરને શરૂ કરવા અને બંધ કરવા માટે F9 કી શોર્ટકટ કીનો ઉપયોગ કરી શકાય, અથવા વ્યૂ મેન્યુની અંદર જે શો હાઈડ જે તમને બટન આપેલું છે, ઓકે, ઓપ્શન આપેલો છે, એમાં જઈને પણ તમે શો હાઈડ દ્વારા પણ એને ટર્ન ઓન ટર્ન ઓફ કરી શકો છો. નેક્સ્ટ આવે છે સાઇટ મેનેજરનો ઉપયોગ શું થાય, તો કે એક કરતાં વધારે વેબસાઇટની અંદર જો આપણે કામ કરતા હોઈએ અને એ વેબસાઇટ જે છે બરાબર, એક કરતાં વધારે વેબસાઇટમાં કામ કરતા હોઈએ અને એક વેબસાઇટમાંથી બીજી વેબસાઇટમાં ફટાફટ નેવિગેટ કરવા માટે અને સાઇટ મેનેજરનો ઉપયોગ કરવામાં આવે છે. આ જે છે બહુ જ ટાઈમ સેવિંગ છે બરાબર સાઇટ મેનેજર થ્રુ, કારણ કે એમાં જેટલી પણ વેબસાઇટ ખુલી હોય એમાં તમે
એક વેબસાઇટ ઉપરથી બીજી વેબસાઇટ ઉપર ફટાફટ જઈ શકો છો. એમના પછી આવશે પેજ એરિયા, જેની અંદર આપણે તમે જોઈ શકો છો હાલ અત્યારે કંઈ બી વસ્તુ જોવા મળતી છે નહીં. ઓકે, તો એમાં તમે જે છે તમે ડિઝાઇન ક્રિએટ કરી શકો છો તમારા વેબ પેજ રિલેટેડ. ઓકે, અને એમના પછી તમે ઉપર જુઓ કે વેબ એરિયાની જે પેજ એરિયા છે એની ઉપર જુઓ તમને ટેબ આપેલા છે. ઓકે, આ જે ટેબ જે છે એમાં સૌથી પહેલાં તમે જો કોઈ પણ વેબ પેજનું નામ ન આપ્યું હોય, સેવ ન કર્યું હોય, ઓકે, વેબ પેજનું ટાઇટલ ન આપો તો એ બાય ડિફોલ્ટ રીતે કયું નામ લેશે? અન ટાઇટલ રહેશે. ઓકે, હવે જેવું તમે આને નામ આપો છો, ફોર્મેટમાં જાઓ અને પેજ એરિયામાં જાઓ. ઓકે, તો પેજ એરિયામાં જશો તો આ જે છે પેજ એરિયાની અંદર ટાઇટલ આપેલું છે. ઓકે, તો અહીંયા તમે લખી દેશો એડમિશન ફોર્મ. ઓકે, તો એડમિશન ફોર્મ જેવું તમે લખશો અને ઓકે બટન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા અનટાઇટલની જગ્યાએ તમે જોઈ શકો છો કે એડમિશન ફોર્મ જોવા મળશે. એમના પછી નેક્સ્ટ અહીંયા મારે કોઈ બી પ્રકારનો ડિઝાઇન ક્રિએટ કરવી હોય તો કેવી રીતે કરી શકાય તે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું કે એડમિશન ફોર્મ ક્રિએટ કરીશું આવતા લેક્ચરની અંદર. ઓકે, તો અને ત્યારબાદ એમની નીચે તમે જુઓ છો પેજ એરિયાની જમણી સાઈડ તમને એક એડિટ મોડ બટન આપેલું છે, ડ્રોપડાઉન બટન. એમાં ત્રણ ઓપ્શન હોય છે. કેટલા ઓપ્શન હોય? ત્રણ. ઓકે, પ્રિવ્યૂ હોય, નોર્મલ એન્ડ ત્રીજું આવશે HTML ટેગ્સ. ઓકે, તો આ જે છે ત્રણમાંથી તમે કોઈ પણનો ઉપયોગ કરી શકો છો, પણ નોર્મલી રીતે નોર્મલ એડિટ મોડનો ઉપયોગ કરવામાં આવે છે જેની અંદર આપણે એડિટિંગ કરી શકીએ છીએ. પ્રિવ્યૂ મોડનો ઉપયોગ કેના માટે કરવામાં આવે છે? ઓકે, તો એ ત્રણેય મોડનો હું તમને હમણાં કરીને બતાવું છું કે કેવી રીતે આપણે કરી શકીએ. તો તમે આ જોઈ શકો છો આપણું જે ફોર્મ જે છે, ઓકે, મેં અહીંયા ક્રિએટ કરેલું છે ઓલરેડી. તો આ પ્રમાણે જે ફોર્મ છે એ આપણે બનાવેલું છે અને આ ફોર્મ જે છે એની અંદર કયા પ્રકારે તમને જો અહીંયા તમે બધું એડિટિંગ કરી શકો છો. ઓકે, કારણ કે તમે નોર્મલ વ્યૂની અંદર છો, નોર્મલ એડિટ વ્યૂની અંદર જોવા મળે છે. ઓકે, પ્રિવ્યૂમાં જુઓ તમને જેવું તમે વેબ પેજની અંદર જુઓ છો એવું જ હાવેવ તમને અહીંયા જોવા મળશે. ઓકે, પણ એક વસ્તુનું અહીંયા ધ્યાન રાખવાનું, કોઈ પણ પ્રકારની લિંકનો અમલ થશે નહીં. પ્રિવ્યૂની અંદર કોઈ પણ પ્રકારની લિંકનો અમલ થતો નથી. એમના વચ્ચે HTML ટેગ આપ્યું છે કે જેટલા પણ ટેગ યુઝ થયેલા હોય તો એ તમને યેલો બોક્સ દ્વારા દર્શાવવામાં આવે છે. અને નેક્સ્ટ એમની જમણી ડાબી બાજુ એ જુઓ, ડિઝાઇન સ્પ્લિટ એન્ડ સોર્સ, આ ત્રણ ભાગોમાં વહેંચવામાં આવેલું છે. આ તમારું જે વચ્ચેનું જે પેજ એરિયા છે ને એને ત્રણ ભાગની અંદર વહેંચેલું છે, ડિઝાઇન સ્પ્લિટ એન્ડ સોર્સ. કોઈને જે છે HTML બહુ નહીં ફાવતું. ઓકે, તો એ લોકો જે છે હાલ એ ડિઝાઇન વ્યૂનો ઉપયોગ કરે અને ડાયરેક્ટ ડિઝાઇન ક્રિએટ કરી શકે જે અહીંયા કરેલી છે એ પ્રમાણે, બરાબર, અથવા એમને મનપસંદ હોય તેવી ડિઝાઇન ક્રિએટ કરી શકાય છે. ત્યારબાદ સ્પ્લિટ છે, તમારે કોઈ પણ પ્રકારનો નાનકડો એવો ફેરફાર કરવો હોય તો જે જગ્યા પર તમે ક્લિક કરો એને રિલેટેડ HTML કોડ તમને જોવા મળશે. ઓકે, અને એમના પછી તમે જોઈ શકો છો સ્ટેટસ બાર અહીંયા નીચે જુઓ. ઓકે, તો સ્ટેટસ બારની અંદર પણ તમે જોઈ શકો તમે જે જગ્યા પર કર્સર મૂકેલું છે, ઓકે, એના રિલેટેડ HTMLના ટેગ તમને અહીંયા સ્ટેટસ બારમાં જોવા મળશે. ઓકે, અને સોર્સ વ્યૂ છે, સોર્સ વ્યૂની અંદર સોર્સ વિભાગની અંદર માત્ર અને માત્ર HTMLનો કોડિંગ જોવા મળશે. આની અંદર એ જ વ્યક્તિ કાર્ય કરી શકે જેમને HTMLમાં સંપૂર્ણપણે નોલેજ હોય. ઓકે, તો આપણે જે છે નોલેજ મેળવીશું. ઓકે, અહીંયા સુધી આ ઇન્ટરફેસ આપણે જોયું કે આ પ્રકારે આખો ઇન્ટરફેસ છે. ઓકે, ફાઇલ સેવ કરી અને આપણે આને બંધ કરી દઈશું. ઓકે, તો આપણે ફાઇલ સેવ કરી અને બંધ કરી દઈશું. આ આપણું જોયું HTMLનો ઇન્ટરફેસ. હવે તો વિદ્યાર્થી મિત્રો, કેવી રીતે આપણે HTMLનો ઉપયોગ કમ્પોઝર આઈડીની અંદર કરી શકાય તે આપણે જોયું. હવે આપણે ડિટેલમાં નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. જય હિન્દ, જય ભારત.